नमस्कार दर्शक मित्रों, धी एचबी कापड़िया ग्रुप ऑफ स्कूल्स अने जीएसटीवी ना संयुक्त उपक्रमे प्रसारित थनार पास थवानु पंचामृत में हूँ आप सौनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आजनो आपनो विषय छे धोरण 12 कम्प्यूटर। 12th कॉमर्स में कुल 7 सब्जेक्ट्स मांथी एक इम्पोर्टंट सब्जेक्ट कही शकाय अने ए छे कम्प्यूटर, जेनो बोर्ड नी एग्जाम में कुल वेटेज 100 मार्क्स नी थियरी नो होय छे। एमआई खास करीने चैप्टर नंबर 8-14 जे गया एपिसोड में पण मैं एनी चर्चा करेल, एवी ज रीते आ वखते पण आज एपिसोड में चैप्टर नंबर 11-14 के जे लिनक्स पार्ट 1 पार्ट 2 और शेल स्क्रिप्ट पार्ट 1 पार्ट 2 एना जे कंटेंट से एने आवरी लई अने अमे लोकोए एक क्वेश्चन पेपर तैयार कर्युं छे, एना विषे खास आज हूँ चर्चा करवानो छु। तो विद्यार्थी मित्रों, पहलो प्रश्न, शेल स्क्रिप्ट में क्यूँ लूप ज्या सुधी शरत साची होय त्या सुधी विधाननो अमल करे छे। शेल स्क्रिप्ट में जो विद्यार्थी मित्रों, जेम जेम क्वेश्चन आवशे एम एम हूँ आंसर तो कहते जईश, साथे एनी आजूबाजूना जितला पण क्वेश्चन्स रिलेटेड हशे एनी पण हूँ खास चर्चा करीश। तो शेल स्क्रिप्ट में एवं क्यों लूप है कि भाई ज्या सुधी शरत साची हो त्या सुधी विधानों अमल करे, वाइल लूप। तो साथ कही दू कि शेल स्क्रिप्ट में वारंवार सूचनाओं अमल करवानी सुविधा ने लूपिंग कहवाय। लूपना कुल 3 प्रकार, एक फॉर लूप, एक वाइल लूप अने एक अंटिल लूप। यादी शब्द पूछाय तो लखी ने आओ फॉर लूप, वाइल लूप ज्या सुधी शरत साची हो त्या सुधी तो वाइल लूप एटले के आ प्रश्नो जवाब, અને અન્ટિલ લૂપ જ્યાં સુધી શરત ખોટી હોય ત્યાં સુધી વિધાનોનો અમલ કર્યા કરે, એટલે શરત ખોટી હોય તો અન્ટિલ લૂપ। જસ્ટ કીપ ઇટ ઇન યોર માઇન્ડ ધ મેઇનલી ધ 3 વર્ડ્સ, એક યાદી શબ્દ પૂછાય તો ફોર લૂપ, શરત સાચી હોય ત્યાં સુધી તો વાઇલ લૂપ, અને શરત ખોટી હોય ત્યાં સુધી સૂચનાઓનો અમલ કરવો હોય તો અન્ટિલ લૂપ। નેક્સ્ટ, શેલ સ્ક્રિપ્ટમાં શબ્દની લંબાઈ શૂન્ય કે તેથી વધુ છે કે નહીં તે ચકાસવા કયા શાબ્દિક પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે। શબ્દ, વિદ્યાર્થી મિત્રો, શબ્દને અહીંયા ઇંગ્લિશમાં સ્ટ્રિંગ કહેવાય, એટલે કે શબ્દની લંબાઈ શૂન્ય કે વધુ છે કે નહીં તે ચેક કરવા અથવા તો તે ચકાસવા હાઇફન એન સાથે સ્ટ્રિંગ। એવી જ રીતે આ એક એક્સરસાઇઝનો ક્વેશ્ચન છે કે શબ્દની લંબાઈ શૂન્ય કે તેથી વધુ છે કે નહીં તે ચકાસવા, જે અહીંયાનો પ્રશ્ન છે। એવી જ રીતે બીજો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે શબ્દની લંબાઈ શૂન્ય છે કે નહીં તે ચકાસવા હાઇફન ઝેડ સાથે સ્ટ્રિંગ। એવી જ રીતે શબ્દોની સરખામણી કરવા, ધેટ ઇઝ ધ મોસ્ટ ટાઈમ્પી ઓબ્જેક્ટિવ થિયોરેટિકલ ક્વેશ્ચન, શબ્દોની સરખામણી કરવા ઇક્વલ્સ ટુ, ઇક્વલ ટુનું ચિહ્ન, અને શબ્દોની સરખામણી ન કરવી હોય તો ઉદ્ગાર ચિહ્ન ઇક્વલ્સ ટુ। જો આને લઈને મેં 4 ક્વેશ્ચન્સ કહી દીધા, પહેલું શબ્દોની સરખામણી કરવા ઇક્વલ્સ ટુ, બીજું શબ્દોની સરખામણી ન કરવા ઉદ્ગાર ચિહ્ન ઇક્વલ્સ ટુ, ત્રીજો ક્વેશ્ચન શબ્દની લંબાઈ શૂન્ય કે તેથી વધુ છે કે નહીં તે ચકાસવા હાઇફન એન સાથે સ્ટ્રિંગ, અને ચોથો ક્વેશ્ચન કે શબ્દની લંબાઈ શૂન્ય છે કે નહીં તે ચકાસવા હાઇફન ઝેડ સાથે સ્ટ્રિંગ। હવે શાબ્દિક પરીક્ષણની ચર્ચા કરું છું ને, તો સાથે એક ખાસ સૂચના આપવાની, જે પણ ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ એપિસોડને જોઈ રહ્યા છે એ લોકો ખાસ અત્યારે નોટ ડાઉન કરી નાખે, ટેક્સ્ટ બુકનું પેજ નંબર 262, 263 અને 264 જે ચેપ્ટર નંબર 13માં છે, 262, 263 અને 264 ઉપર જે ટેબલ્સ આપ્યા છે એ ખાસ તૈયાર કરવાના। એવી જ રીતે ચેપ્ટર નંબર 14 જે પણ શેલ સ્ક્રિપ્ટનો જ એક ભાગ છે એમાં પેજ નંબર 274, 275 અને 276 એટલે કે 274, 275 અને 276 આ 3 પેજીસ ઉપર જેટલા પણ ટેબલ્સ આપ્યા છે એ ખાસ તૈયાર કરી નાખવાના, દેટ ઇઝ ધ મોસ્ટ આઈએમપી ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન। ટોટલ 6 પેજીસ વિદ્યાર્થી મિત્રો જે લોકો જોઈ રહ્યા છે, 262, 263, 264, 275 અને 276 જેમાં ટેબલ્સ આપ્યા છે અને એમાં બધા જ કમાન્ડ્સ આપ્યા છે। ચાલો નેક્સ્ટ, શેલ સ્ક્રિપ્ટમાં સૂચનાઓનો વારંવાર અમલ કરવાની સુવિધાને શું કહેવાય, હમણાં જ કીધું સૂચનાઓનો વારંવાર અમલ કરવાની સુવિધાને લૂપિંગ કહેવાય, લૂપ।
નેક્સ્ટ, શેલ સ્ક્રિપ્ટમાં ઇફ વિધાનનો અંત કરવા માટે શેનો ઉપયોગ થાય? ઇફ, ઇફ વિધાનનો અંત કરવા એફ આઈ એનાથી ઊંધું, જુઓ ઇફ એટલે કે આઈ એફ એનાથી ઊંધું યાદ રાખવાનું, અંત કરવા માટે એફ આઈ. એવી જ રીતે બીજો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કેસ વિધાનનો અંત કરવા, કેસ સી એ એસ ઈ એનાથી ઊંધું, ઇસેક ઈ એસ એ સી કેસનું ઊંધું કરી નાખવાનું. બેમાંથી એક ક્વેશ્ચન પૂછવા લાયક, ઇફ વિધાનનો અંત કરવા જે મેં અહીંયા પ્રશ્ન આપ્યો છે, ઇફ વિધાનનો અંત કરવા એફ આઈ, કેસ વિધાનનો અંત કરવા એનાથી ઊંધું ઇસેક ઈ એસ એ સી. નેક્સ્ટ, શેલ સ્ક્રિપ્ટમાં તાર્કિક પ્રક્રિયકો કયા છે? વિદ્યાર્થી મિત્રો, તાર્કિક ઇંગ્લિશમાં લોજિકલ ઓપરેટર્સ, કુલ ત્રણ લોજિકલ ઓપરેટર્સ આવેલા છે શેલ સ્ક્રિપ્ટમાં. ધોઝ આર ફર્સ્ટ એન્ડ, સેકન્ડ ઓર અને થર્ડ નોટ. એન્ડ ઓર નોટ યાદ રાખજો, એન્ડ માટે હાઈફન સ્મોલ એ ચિહ્ન, હાઈફન સ્મોલ એ આ બધું ઓબ્જેક્ટિવમાં પૂછાય. ઓર માટે હાઈફન સ્મોલ ઓ અને નોટ માટે ઉદ્ગાર ચિહ્ન. એન્ડ માટે હાઈફન સ્મોલ એ, ઓર માટે હાઈફન સ્મોલ ઓ અને નોટ માટે ઉદ્ગાર ચિહ્ન. તો ટોટલ તાર્કિક પ્રક્રિયકો ત્રણ, અને મેં પૂછ્યું છે કયા છે, તો એન્ડ ઓર નોટ. એક્ઝામમાં આવી રીતે પૂછી શકાય, એમાં આપ્યું હોય એન્ડ, બીમાં આપ્યું હોય ઓર, સીમાં આપ્યું હોય નોટ, અને ડીમાં આપ્યું હોય આપેલ તમામ. જવાબ શું આવે? યસ, આપેલ તમામ. ક્લિયર? નેક્સ્ટ, કેસ રચનામાં કયો અક્ષર અન્યથા, કૌંસમાં ડિફોલ્ટ કેસ રજૂ કરે છે, અન્યથા અનપેક્ષિત અથવા ડિફોલ્ટ વાક્ય રજૂ કરવા માટે એસ્ટેરિસ્ક. વિદ્યાર્થી મિત્રો, મેં ગયા એપિસોડમાં પણ એની ચર્ચા કરેલી, એસ્ટેરિસ્કનું ચિહ્ન, એસ્ટેરિસ્ક અને એસ્ટેરિસ્કનું ચિહ્ન કહેવાય. એટલે કેસ વિધાનમાં ડિફોલ્ટ કેસ રજૂ કરવા માટે એસ્ટેરિસ્ક. પણ ત્રણ શબ્દો યાદ રાખો, કાં તો અન્યથા પૂછાઈ શકે, કાં તો અનપેક્ષિત પૂછાઈ શકે, અને કાં તો ડિફોલ્ટ વાક્ય રજૂ કરવા, એસ્ટેરિસ્ક. નેક્સ્ટ, શેલ સ્ક્રિપ્ટમાં કમેન્ટ આપવા માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? કોમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટની ચર્ચા કરું છું તો સાથે હું આગળની પણ HTML અને જાવાસ્ક્રિપ્ટની પણ ચર્ચા કરી દઉં. HTMLમાં કોમેન્ટ આપવી હોય, HTMLમાં તો કોણિયા બ્રેકેટ, ઉદ્ગાર ચિહ્ન, બે ડેશ અને બે ડેશ અને કોણિયા બ્રેકેટ પૂરો. આ HTMLની કોમેન્ટ યાદ રાખજો, કોણિયા બ્રેકેટ શરૂ, ઉદ્ગાર ચિહ્ન, બે ડેશ, બે ડેશ અને કોણિયા બ્રેકેટ પૂરો. એવી જ રીતે જાવાસ્ક્રિપ્ટમાં પણ બે રીતે કમેન્ટ આપી શકાય. એક, એક લાઇનની કમેન્ટ, એક લાઇનની કમેન્ટ આપવી હોય ને તો ડબલ ફોરવર્ડ સ્લેશ, ડબલ ફોરવર્ડ સ્લેશ, એક લાઇનની કમેન્ટ આપવા. અને એક કરતા વધારે લાઇનની કમેન્ટ આપવી હોય ને તો સ્લેશ, એસ્ટેરિસ્ક, એસ્ટેરિસ્ક અને સ્લેશ. ત્રણ કમેન્ટ અહીંયા મેં કહી દીધી. પહેલી HTMLની કમેન્ટ, ઉદ્ગાર ચિહ્ન, બે ડેશ, બે ડેશ, કોણિયા બ્રેકેટ પૂરું. જાવાસ્ક્રિપ્ટની કમેન્ટ એક લાઇનની, ડબલ સ્લેશ. અને જાવાસ્ક્રિપ્ટમાં એક કરતા વધારે લાઇનની કમેન્ટ આપવી હોય તો સ્લેશ, એસ્ટેરિસ્ક, એસ્ટેરિસ્ક અને સ્લેશ. આ તો HTML અને જાવાસ્ક્રિપ્ટની કમેન્ટ થઈ. મારો પ્રશ્ન આ રહ્યો કે શેલ સ્ક્રિપ્ટમાં કમેન્ટ આપવા માટે કયું ચિહ્ન? તો શેલ સ્ક્રિપ્ટમાં કમેન્ટ આપવા માટે હેશનું ચિહ્ન, હેશ. આ રીતનું હેશનું ચિહ્ન હોય છે, હેશનું ચિહ્ન. કયું ચિહ્ન? હેશ, યાદ રાખજો. એટલે ત્રણ, આ એક, બે, ત્રણ અને ચાર પ્રકારની કોમેન્ટ થઈ, HTMLની, આ બંને જાવાસ્ક્રિપ્ટની અને આ કોની? શેલ સ્ક્રિપ્ટની. ક્લિયર? નેક્સ્ટ, શેલ સ્ક્રિપ્ટમાં ગાણિતિક સમીકરણનો ઉકેલ મેળવવા માટે કયા આદેશનો ઉપયોગ કરવામાં આવે છે? ગાણિતિક સમીકરણ, ઇફ યુ વોન્ટ ટુ સોલ્વ ધ મેથેમેટિકલ ફોર્મ્યુલા ધેન EXPR. યાદ રાખજો, ગાણિતિક સમીકરણનો ઉકેલ મેળવવો તો એક કમાન્ડ છે, EXPR. નેક્સ્ટ, શેલ સ્ક્રિપ્ટમાં નવી લીટી ઉપર લખાણ ન લાવવા કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? મારે નવી લાઇનથી લખાણની શરૂઆત નથી કરવી. સી લેંગ્વેજ હતી ને દસમા ધોરણમાં, એમાં નવી લાઇન લાવવા માટેનો કમાન્ડ હતો. એવી જ રીતે HTMLમાં પણ એવું હતું જાવાસ્ક્રિપ્ટમાં. પણ શેલ સ્ક્રિપ્ટમાં મારે નવી લાઇન નથી લાવવી, તો શેલ સ્ક્રિપ્ટમાં નવી લાઇન ન લાવવા હાઇફન એન, હાઇફન એન. એન કેવો? સ્મોલ એન, યાદ રાખજો. નેક્સ્ટ,
वीआई एडिटर में इन्सर्ट मोड में कमांड मोड में जवा क्या चिन्ह नो उपयोग करवामां आवे छे? विद्यार्थी मित्रों आम खास हूँ चर्चा करीश कि वीआई एडिटर कुल त्रण मोड में काम करे, एक इन्सर्ट मोड, एक कमांड मोड अने एक कॉलन मोड, जरे बीजा शब्दों में एक्स मोड कहवाय। आ खास नहीं खबर होती, एक्स मोड कॉलन मोड नु बीजू नाम, इन्सर्ट कमांड अने कॉलन त्रणे कही दू। कमांड मोड में जवुं होय ने विद्यार्थी मित्रों तो एस्केप की ESC। हवे कमांड मोड में इन्सर्ट मोड में जवुं होय ने तो कीबोर्ड में स्मोल ए अथवा आई नी की, स्मोल ए अथवा स्मोल आई। अने कॉलन मोड में जवुं होय ने तो कॉलन नी की, जे कीबोर्ड में होय शिफ्ट जोड़े कॉलन नी की प्रेस करवानी। त्रणे त्रण मैं कही दीधा। प्रश्न पूछो छे कि कमांड मोड में जवा माटे तो एस्केप की ESC। नेक्स्ट, वीआई एडिटर में बनावेल फाइल ने लिनक्स नी स्क्रीन ऊपर रन करवा माटे कया विकल्प नो उपयोग करवामां आवे छे? भाई मैं वीआई एडिटर में फाइल बनाई और मारे लिनक्स नी स्क्रीन ऊपर एने रन करवी छे तो त्रण रस्ता। एक, SH स्पेस फाइल नु नाम। बे, बाश स्पेस फाइल नु नाम। अने त्रण, ./ तरत ज फाइल नु नाम। કેપિટ ઇન યોર માઇન્ડ વિદ્યાર્થી મિત્રો, લિનક્સ એક કેસ સેન્સિટિવ છે, જ્યાં કેપિટલ હોય ત્યાં કેપિટલ, સ્મોલ હોય ત્યાં સ્મોલ, સ્પેસ આવે ત્યાં સ્પેસ। એટલે જ હું ફરીથી બોલું છું કે વીઆઈ એડિટરમાં ફાઇલ બનાવો અને લિનક્સની સ્ક્રીન ઉપર રન કરવી હોય તો ત્રણ રસ્તા। એક, SH સ્પેસ ફાઇલનું નામ। બે, બાશ સ્પેસ ફાઇલનું નામ। અને ત્રણ, ./ જોડે જ ફાઇલનું નામ। વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે બોર્ડમાં પેપર આપતા હો એટલું મગજમાં ક્લિયર કરજો કે તમારા 365 દિવસની મહેનત, તમે કમ્પ્યુટર વિષયનું જે પેપર હોય છે 2 કલાકનું હોય છે, એ 365 દિવસની મહેનત તમારે 2 કલાકમાં પૂરી કરવાની છે। એટલે ઉતાવળ ના કરતા દરેક પ્રશ્નને ઓછામાં ઓછું 3 વાર વાંચો, પછી એના ઓપ્શન્સ 2-3 વાર વાંચો અને પછી ટીક કરો। બોર્ડે 2 કલાકનો સમય આપ્યો છે, 120 મિનિટ અને 100 પ્રશ્નો છે, તો ટાઈમિંગ પ્રમાણે એને સેટ કરો। ઉતાવળ શું કરવા કરો છો? શાંતિથી દરેક પ્રશ્નને ક્લિયરલી વાંચો, એ શું કહેવા માંગે છે સમજો અને પછી ટીક કરો, તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે 100માંથી 100 અચૂકપણે માર્ક્સ લાવશો। અને HB કાપડિયા સ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂતકાળમાં કમ્પ્યુટર વિષયમાં 100માંથી 100 લાવેલા જ છે, એટલે ખાસ ધ્યાન રાખજો। નેક્સ્ટ, લિનક્સમાં નિવેશ લક્ષ્ય ફેર માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? નિવેશ લક્ષ્ય ફેર, નિવેશ એટલે ઇંગ્લિશમાં ઇનપુટ અને લક્ષ્ય ફેરનું ઇંગ્લિશ રીડાયરેક્શન, તો ઇનપુટ રીડાયરેક્શન માટે કયું ચિહ્ન? યાદ રાખજો, નિવેશ, નિવેશ માટે લેસ ધેન, નિવેશ પૂછાય તો લેસ ધેન, અને નિર્ગમ લક્ષ્ય ફેર પૂછાય તો ગ્રેટર ધેન। નિવેશ લક્ષ્ય ફેર પૂછાય તો લેસ ધેનનું ચિહ્ન, અને નિર્ગમ લક્ષ્ય ફેર પૂછાય તો ગ્રેટર ધેનનું ચિહ્ન। નેક્સ્ટ, લિનક્સમાં ફાઇલનું નામ બદલવા કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? ફાઇલનું નામ બદલવા, ભાઈ ફાઇલનું નામ બદલવા માટે MV, હવે MV કમાન્ડ વિશે કહી દઉં, એના 2 ઉપયોગ। એક, ફાઇલને સ્થાનાંતર કરવા, અને બીજું ફાઇલનું નામ બદલવા। એવું પૂછે છે કે MV કમાન્ડનો ઉપયોગ, તો 2, ફાઇલનું નામ બદલવા માટે પણ થાય અને ફાઇલનું સ્થાનાંતર કરવા। નેક્સ્ટ, સંબંધિત સરનામાની શરૂઆત શેનાથી થાય છે? ભાઈ સંબંધિત સરનામાની શરૂઆત, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ./ ફોરવર્ડ સ્લેશ, ./ સાથે બીજું પણ કહી દઉં, સંપૂર્ણ સરનામાની શરૂઆત શેનાથી થાય? એકલું સ્લેશ। આવા બીજા 2 ઓબ્જેક્ટ ની કહું છું, પહેલા આ 2 ક્લિયર કરો। સંબંધિત સરનામાની શરૂઆત, સંબંધિત સરનામાની શરૂઆત ./ અને સંપૂર્ણ સરનામાની શરૂઆત એકલું સ્લેશ ફોરવર્ડ સ્લેશ, સાથે બીજા 2 પ્રશ્નો। હાલની ડિરેક્ટરી, હાલની ડિરેક્ટરી દર્શાવવા ./ 1 પૂર્ણવિરામ, તો પિતૃ ડિરેક્ટરી દર્શાવવા .// 2 પૂર્ણવિરામ। આ 4 ઓબ્જેક્ટિવ જે કન્ફ્યુઝ કરે, સંબંધિત સરનામાની શરૂઆત, સંપૂર્ણ સરનામાની શરૂઆત, હાલની ડિરેક્ટરી દર્શાવવા અને પિતૃ ડિરેક્ટરી દર્શાવવા। નેક્સ્ટ, લિનક્સની અંદર ફાઇલના નામમાં શેનો સમાવેશ કરવામાં આવતો નથી? 2, એક નલ કેરેક્ટર, નલ કેરેક્ટરનો સમાવેશ ન થાય ફાઇલના નામમાં, અને બીજું કયો? તો ફોરવર્ડ સ્લેશ,
सीधो स्लेश फॉरवर्ड स्लेश ए फाइल ना नाम तरीके न लखी शकाय बाकी कोई पण चिन्ह चाले साथे कही दू के लिनक्स नी अंदर फाइल नु नाम वधुमां वधु 255 अक्षरोनु आपी शकाय याद रखजो 255 अक्षर नेक्स्ट लिनक्स में कया कमांड द्वारा फाइल नु असंकोचन करी शकाय फाइल नु असंकोचन करो विद्यार्थी मित्रों साथे कही दू फाइल नु संकोचन करवा माटे gzip लिनक्स नी अंदर फाइल नु संकोचन करवू संकोचन एटले zip करवू एनो बीजो शब्द कॉम्प्रेस करवू फाइल ने कॉम्प्रेस करवी अथवा zip करवी अथवा संकोचन करवू त्रण एक ज थे तो फाइल नु संकोचन करवा माटे gzip gzip तो असंकोचन करवा unzip करवा डीकॉम्प्रेस करवा GUNZIP गनजीप GUNZIP गनजीप अथवा GZIP कमांड पण खरो सर तमे कीधु संकोचन करवा माटे पण GZIP अने असंकोचन करवा पण GZIP ना तो सांभळो असंकोचन करवा माटे गनजीप तो खरो ज बीजो GZIP कमांड पण खरो पण त्यारे GZIP साथे हाइफन डी विकल्प लखवो पड़े असंकोचन करवो ने फाइल नु तो GZIP कमांड अप्लाई करी शको पर एनी साथे तमारे कंपलसरी हाइफन डी विकल्प तरीके लखवो पड़े तो क्लियर संकोचन करवा एकलू GZIP असंकोचन करवा माटे बे कमांड गनजीप पण आवे अने साथे बीजो कयो GZIP पण एनी साथे शुं मूकवू पड़े हाइफन डी स्मोल हाइफन डी नेक्स्ट लिनक्स नी अंदर सॉर्ट आदेश कई पद्धति प्रमाणे क्रमानुसार लाइनों ने गोठवे छे लिनक्स नी अंदर सॉर्ट आदेश कई पद्धति प्रमाणे सॉर्टिंग करे छे ASCII 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 पद्धति प्रमाणे लिनक्स मां सॉर्टिंग थाय ASCII फुल फॉर्म अमेरिकन स्टैंडर्ड कोड फॉर इन्फॉर्मेशन इंटरचेंज अमेरिकन स्टैंडर्ड कोड फॉर इन्फॉर्मेशन इंटरचेंज ASCII पद्धति प्रमाणे सॉर्टिंग થાય એમાં પણ કહી દઉં કે ASCII પદ્ધતિ પ્રમાણે સૌથી પહેલું પ્રાધાન્ય કોને અપાય સ્પેસ ને બીજું નંબર ત્રીજો અપર કેસ એટલે કે કેપિટલ લેટર અને ચોથો લોઅર કેસ એટલે કે સ્મોલ લેટર ASCII पद्धति प्रमाण सॉर्टिंग करो ना विद्यार्थी मित्रों तो सौथी पहलू प्राधान्य स्पेस ने अपाय पछी नंबर पछी अपर लेटर और पछी स्मॉल लेटर એટલે કે લોઅર લેટર चलो नेक्स्ट કયો શેલ એ બોન શેલ ની નવી આવૃત્તિ છે કયો શેલ એ બોન શેલ ની નવી આવૃત્તિ અ પહેલા બોન શેલ તો કહી દઉં બોન શેલ એનું ટૂંકું રૂપ SH SH ના નામે ઓળખાતો બોન શેલ જે યુનિક્સ ઉપર કામ કરે છે યુનિક્સ ઓએસ ઉપર કામ કરવું હોય ને તો બોન શેલ અ વિદ્યાર્થી મિત્રો આ યુનિક્સ ઉપરથી કઈ બીજી ઓપરેટિંગ સિસ્ટમ આવી લિનક્સ બટ ઓબ્વિયસ યુનિક્સ ઉપરથી લિનક્સ આવી તો યુનિક્સ નો શેલ કયો બોન શેલ તો જો યુનિક્સ નો બોન શેલ હોય તો એના ઉપરથી લિનક્સ આવ્યું તો લિનક્સ નો શેલ કયો લિનક્સ એ કયા શેલ ઉપર કામ કરે છે બાશ શેલ ઉપર તો અહીંયા મેં પૂછ્યું છે કે કયો શેલ એ બોન શેલ ની નવી આવૃત્તિ છે તો બાશ શેલ BASH જો કેટલા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ પૂછે છે કે આની અરાઉન્ડમાં એક યુનિક્સ એ કયા શેલ ઉપર કામ કરે બોન શેલ બીજું બોન શેલ નું ટૂંકું રૂપ કયું SH ત્રીજું બોન શેલ ની નવી આવૃત્તિ કઈ બાશ ચોથું કે લિનક્સ એ કયા શેલ ઉપર કામ કરે છે તો બાશ શેલ અને એવી જ રીતે લિનક્સ નો પૂર્વ નિર્ધારિત શેલ કયો લિનક્સ નો પ્રમાણભૂત શેલ કયો તો બાશ BASH પણ બોન શેલ ની નવી આવૃત્તિ કઈ તો બાશ નેક્સ્ટ લિનક્સ ની અંદર તારીખ નું સ્વરૂપ દર્શાવવા MMDD YY પ્રમાણે કયા વિકલ્પ નો ઉપયોગ કરવામાં આવે છે તારીખ નું સ્વરૂપ દર્શાવવા MMDD YY પ્રમાણે પહેલા કમાન્ડ કહી દઉં કમાન્ડ છે ડેટ અને સાથે વિકલ્પ એટલે કે એની આર્ગ્યુમેન્ટ છે કેપિટલ ડી લિનક્સ ની અંદર તારીખ નું સ્વરૂપ દર્શાવવા કમાન્ડ ડેટ અને સાથે એની આર્ગ્યુમેન્ટ છે પર્સન્ટેજ કેપિટલ ડી એટલે યાદ રાખજો કે લિનક્સ ની અંદર તારીખ નું સ્વરૂપ દર્શાવવા કયો વિકલ્પ એટલે આખું આપ્યું હોય ઓપ્શનમાં કે ડેટ સ્પેસ પ્લસ
डबल कोट्स में परसेंटेज कैपिटल डी करके विकल्प पूछू विकल्प पूछो तो आखू आए मान लो कि खाली कमांड पूछे तो एकलो डेट खाली आर्ग्यूमेंट पूछे तो कैपिटल डी पर विकल्प पूछो तो आखू आए। नेक्स्ट लिनक्स नी अंदर ls स्पेस h चौरस काउंस में xyz आगर उद्गार चिन्ह अने एस्टेरिस्क नी साइन नो अर्थ शू थयो आनो अर्थ एवो थयो के पहलो अक्षर h होय एवी फाइल के डिरेक्टरी नी यादी आवशे के जेनो पहलो अक्षर h बीजो अक्षर xyz आ त्रण कैरेक्टर्स सीवाय नो कोई पण एक कैरेक्टर आ त्रण कैरेक्टर ना होवा जोईए बीजा अक्षर में xyz एना सीवाय नो केम उद्गार चिन्ह छे અને બાકીના ગમે તેટલા અક્ષરો હોય તો ચાલે। નેક્સ્ટ એન્ડ લાસ્ટ લિનક્સની અંદર સંતાડેલ ફાઇલની યાદી દર્શાવવા ls કમાન્ડ સાથે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો સંતાડેલ ફાઇલની યાદી દર્શાવવા ls જોડે હાયફન સ્મોલ a યાદ રાખજો। પહેલું તો એક બીજું કહી દઉં કે સંતાડેલ ફાઇલ બનાવવી હોય તો ફાઇલની આગળ શું મૂકવાનું એકલું ડોટ સિંગલ ડોટ જો સંતાડેલ ફાઇલ બનાવી હોય તો હિડન ફાઇલ બનાવી હોય તો સિંગલ ડોટ જ મૂકો પણ એની યાદી જોવી હોય તો ls સાથે હાયફન સ્મોલ a। વિદ્યાર્થી મિત્રો આવી રીતે 21 પ્રશ્નો અમે લોકોએ તૈયાર કરીને એક પેપર તૈયાર કર્યું છે નમૂનારૂપ કે જેને આજુબાજુના પણ ક્વેશ્ચન્સ વિશે મેં ચર્ચા કરી નાખી। તો વિદ્યાર્થી મિત્રો જો આવી રીતે તૈયારી કરશો સ્વાધ્યાયના પ્રશ્નો ખાસ ટેક્સ્ટબુકને રિફર કરો કમ્પ્યુટર વિષયમાં સ્કોરિંગ સબ્જેક્ટ છે જો એમાં 100 માંથી 95 અપ કે 100 માંથી 100 આવી ગયા તો તમે બીજા બધા વિષયના પણ જે માર્ક્સ એને સ્કોર કરી શકશો। તો વિદ્યાર્થી મિત્રો HB કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને GSTVના માધ્યમ થકી આવનારી એક્ઝામ અને તમારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અસ્તુ।